પ્રકરણ 15. શ્રી રામનો વનવાસ. બધા માણસો એક સરખા નથી હોતા. બુદ્ધિ, બળ અને બીજા સામર્થ્યની દ્રષ્ટિએ ઘણો ભેદ હોય છે, તે તો ઠીક. પણ માણસોમાં મોરલની દ્રષ્ટિએ પણ ત્રણ પ્રકારના ભેદ હોય છે. વચન પાળનારા, વચન તોડી અને પલટી ખાનારા અને વચનના પાલનથી બચવા માટે છીંડા શોધનારા. આમાં જે પ્રથમ કક્ષાના માણસો કયા છે, અર્થાત વચન પાળનારા, તેને રોયલ બ્લડ કહેવાય છે. ફના થઈ જાય, નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, પણ વચન પાળીને જ રહે. વચન આપવું સરળ છે, પણ તેને પાળી બતાવવું સરળ નથી હોતું. વચન આપવા તથા પાળવાના ચાર મહત્વના ક્ષેત્રો હોય છે, રાજકીય, ધાર્મિક, વ્યાપારિક અને પ્રેમનું ક્ષેત્ર. આ ચારેય ક્ષેત્રોમાં ઇતિહાસ બેઠો હોય છે. જે લોકો કષ્ટ ઉઠાવીને કે હાનિ ભોગવીને પણ વચન પાળે છે, તેમની પ્રતિષ્ઠા જામતી હોય છે, તે રોયલ પ્રજા થતી હોય છે. જે લોકો જરાક હાનિ દેખાતા પલટી ખાઈ જતા હોય છે, તે વચનભંગ થઈને હાનિથી તો બચી જતા હોય છે, પણ તેમની પ્રતિષ્ઠા નથી જામતી, તે રોયલ પ્રજા ન કહેવાય. દશરથ રોયલ બ્લડ છે, સૂર્યવંશી છે, પ્રાણના ભોગે પણ વચન પાળવાના છે. આવા માણસોને અને દિવસમાં 10 વાર પલટી ખાનારા માણસોને એક સમાન માની શકાય નહીં. એક બીજો બોધપાઠ લેવા જેવો છે. કૈકેયી, વફાદાર, પ્રેમાળ, પતિપરાયણ સ્ત્રી છે, તેમ છતાં પુત્રમોહી છે. પતિપ્રેમ અને પુત્રમોહમાં સંઘર્ષ થયો છે. પ્રેમ કરતા મોહ પ્રબળ હોય છે, મોહ આંધળો હોય છે, તેથી તેને પોતાના લક્ષ્ય સિવાય બીજું કશું જ દેખાતું નથી. એક બીજી માન્યતા પણ છે, જો તે સાચી હોય તો કૈકેયી અને મંથરાનો દ્રષ્ટિકોણ સાચો કરી શકે છે. કૈકેયી દશરથની છેલ્લી રાણી છે. તેના માટે એવી કિવદંતી છે કે એકવાર દશરથ શિકાર કરવા ગયા હતા. તેમણે સિંહ જોયો. દશરથે સિંહને બાણ માર્યું. સિંહ કૂદી અને ઢળી પડ્યો. ત્યારે રાજા મહારાજા અને બીજા પણ શિકાર કરતા, જેથી પશુઓનું સંતુલન બની રહેતું. શિકારીને શિકારની સફળતાનો આનંદ પુત્રજન્મ જેટલો થતો હોય છે. દશરથ તો દોડતા દોડતા પોતાના શિકાર પાસે ગયા. શિકાર મરી ચૂક્યો હતો. ત્યાં તો એક અતિ તેજસ્વી રાજકુમારી સામે આવી ગઈ અને કહેવા લાગી, આ શિકાર મારો છે, મારા બાણથી શિકાર મરાયો છે. બંને વચ્ચે વિવાદ થયો. બંને જોયું તો રાજકુમારીનું બાણ સિંહના કાળજામાં વાગ્યું હતું, તેથી સિંહ મરણ પામ્યો હતો. રાજાનું તીર પૂંઠ ઉપર વાગ્યું હતું, તેથી સિંહ ઘાયલ થાય અને લંગડો ચાલે, પણ મરણ ન પામે. રાજાને થયું કે આવી મહાપરાક્રમી રાજકુમારી કોણ હશે, એ જો મારી સાથે લગ્ન કરે અને સંતાન થાય તો કેવું પરાક્રમી થાય. પરાક્રમી સંતાનની ઈચ્છા રાખનારા લોકોએ પરાક્રમી વર કન્યા શોધવા જોઈએ. ટાયડા ઘોડામાં ચેતક ન જન્મે, ટાયડા ટાંગો ખેંચે, યુદ્ધ ન કરે. છેવટે દશરથે રાજકુમારી પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પોતાની ઓળખ આપી. કૈકેયીએ કહ્યું કે આ નિર્ણય તો મારા માતા પિતા જ કરી શકે. દશરથે કૈકેયી દેશના રાજા આગળ પ્રસ્તાવ મૂક્યો. રાજા કુશળ રાજનીતિજ્ઞ હતો. તેણે શરત કરી, તમને જે સંતાનો થાય તેમાં મારી પુત્રીના સંતાનને જ રાજગાદી આપવાની હોય તો હું મારી દીકરી પરણાવું. વડીલોમાં આવી દીર્ઘદ્રષ્ટિ હોય છે, જે યુવાનોમાં નથી હોતી. દશરથ તૈયાર થયા. દશરથના કૈકેયી સાથે લગ્ન થયા. તે પછી પણ કુશળ કૈકેયી રાજે વિચાર કર્યો કે મારી દીકરી બહાદુર તો છે, પણ રાજકારણના આટાપાટા સમજતી નથી. કદાચ તેનો હક માર્યો ન જાય તે માટે તેની સાથે અત્યંત બુદ્ધિશાળી મંથરા નામની સખીને મોકલી અને ધ્યાન રાખવાનું જણાવ્યું. કૈકેયી રાજાની શંકા સાચી પડી. ભરતની જગ્યાએ શ્રીરામને ગાદી વારસો આપવાનું નક્કી થયું. કદાચ તે જ કારણસર ભરત શત્રુઘ્નને તેના મોસાળ મોકલી દેવાયા છે. આટલા મોટા પ્રસંગમાં તેમની હાજરી ન હોય તે શંકા જન્માવે છે. આવા સમયે
મંથરાએ કૈકેયીને સાવધાન કરી પોતાના હકનું રક્ષણ કરવા સમજાવી અને યુક્તિ પ્રયુક્તિ બતાવી. આ દ્રષ્ટિકોણથી ઘટનાને જોતા મંથરા અને કૈકેયી પ્રત્યે જે ઘૃણા પેદા કરવામાં આવી છે તે ન થાય. કૈકેયીનો પણ પક્ષ છે જ, જેના તરફ લોકોનું ધ્યાન જતું નથી. જે હોય તે, પણ પ્રસંગમાં ભંગાણ પડ્યું ખરું. સૂર્યોદય પહેલા શ્રીરામને વનમાં જવાનું છે. સમય ઝડપથી વહી રહ્યો છે. સૌથી મોટી ગૃહ શાંતિ છે અને સૌથી મોટી ગૃહ અશાંતિ છે, જ્યાં ઘરના બધા માણસો સંપીને જંપીને વડીલની આજ્ઞામાં રહેતા હોય ત્યાં જ ગૃહ શાંતિ હોય. જ્યાં આવું ન હોય અને બધા મનમુખી થઈને પરસ્પરમાં લડતા ઝઘડતા હોય ત્યાં ગૃહ અશાંતિ હોય. તળાવને અશાંત કરવા માટે માત્ર એક ઢેખાળાની જ જરૂર હોય છે. તેમ પૂરું ઘર શાંત હોય, પણ જો ઘરનું એક માણસ ઢેખાળો થઈ અને ધબાકો કરે તો પૂરું ઘર અશાંત થઈ જાય. ખાસ કરીને વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન થવા લાગે તો સમજવું કે હવે આ ઘર અશાંત થઈ જશે. કૈકેયીએ અશાંતિ કરી દીધી છે. આગ ઓલવવા સેંકડો માણસની જરૂર પડે, પણ આગ લગાડવા માટે તો એક માણસ પણ બસ થઈ જાય. મહેલમાં લાગેલી આગને અગ્નિશમન બંબા દ્વારા ઓલવી શકાય, પણ જીવનમાં ખાસ કરી અને હૃદયમાં લાગેલી આગને હજાર બંબા ભેગા થાય તો પણ ઓલવી ન શકે. જેનું ઘર કુટુંબ ક્લેશથી ધગધગ બળતું હોય તેને બાળવા માટે બીજા અગ્નિની જરૂર નથી રહેતી, તે જીવતો જ બળી રહ્યો છે. દશરથનું અત્યારે એવું જ થઈ રહ્યું છે. સૌથી વધુ પ્રિય રાણી કૈકેયીએ આગ લગાડી દીધી છે. અતિપ્રિયતા જ્યારે દગાબાજ નીકળે ત્યારે વ્યક્તિને ભારે આઘાત લાગતો હોય છે. મોટાભાગે અતિપ્રિયતા દગાબાજ નીકળતી હોય છે. મૂર્છિત થયેલા દશરથને ભાન આવ્યું. છંછેડાયેલી નાગણની માફક કૈકેયી ફૂંફાડા મારી રહી છે. કોઈ પણ ભોગે તે સવારનું ચોઘડિયું ચૂકવવા માંગે છે. દશરથ ઉપર દયા ખાવાની જગ્યાએ ફરી ફરીને એક જ વાતની રટ રટે છે. રામને હમણાં ને હમણાં જ વનમાં મોકલો. મહાપુરુષો બહાર જીતતા હોય છે, પણ ઘરમાં હારી જતા હોય છે. જેને હજારો શત્રુઓ ન મારી શકે તેને ઘરની મોઢે ચડાવેલી સ્ત્રી મારી નાખતી હોય છે. અંતે દશરથે શ્રીરામને બોલાવ્યા અને સઘળી વાત કરી. સાંભળીને રામે તરત જ વનમાં જવાનું સ્વીકારી લીધું. રામ મહાન છે. જે પિતાની ના ગમતી આજ્ઞાને પણ સ્વીકારી લે તે મહાન જ હોય. રામે ધાર્યું હોત તો દશરથની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોત. બધા જ તેમના પક્ષમાં હતા. વિદ્રોહ કરીને પણ ગાદીએ બેસી શક્યા હોત, પણ ગાદીએ બેસવું એ પ્રથમ લક્ષ્ય નથી. પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પ્રથમ લક્ષ્ય છે. શ્રીરામે દશરથ અને કૈકેયી બંનેને આશ્વાસન આપ્યું. તમે ચિંતા ન કરો, હું જરૂર વનમાં જવાનો છું. હમણાં જ તૈયારી કરું છું. કસોટી વિનાનું સોનું ન હોય તેમ કસોટી વિનાનો માણસ પણ ના હોય. માણસની કસોટી વિઘ્નો છે, નિષ્ફળતા છે. તેમાં પણ અડગ રહે તે મહામાનવ થઈ જાય. શ્રીરામ સીધા જ કૌશલ્યાને મળ્યા. કૌશલ્યાના અરમાનોનો પાર નથી. પોતાનો પુત્ર યુવરાજ થશે તે વાત માત્રથી તેને આખી રાત ઊંઘ નથી આવી. મારો રામ, મારો રામ, રટતા રટતા તેની જીભ સુકાઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સફળતાને વરે છે ત્યારે તેના પ્રત્યે લાગણી ધરાવનારાઓનું મમત્વ વધી જાય છે. સફળતા સગપણને દ્રઢ કરે છે. નિષ્ફળતા મળતા જ સગપણ ઢીલું થવા લાગે છે. નિષ્ફળતામાં પણ મમત્વ કે સગપણ ઘટે નહીં ત્યારે સમજવું કે સગપણ સાચું છે. શ્રીરામે જ્યારે કૌશલ્યાને વનમાં જવાના સમાચાર આપ્યા ત્યારે પહેલા તો તેના માનવામાં જ ન આવ્યું. એવું તે શું થયું કે રાતોરાત નિર્ણય બદલાઈ ગયો. તેણે કાળજું વલોવે તેવું રુદન કરી મૂક્યું. તેના અરમાન ભાંગીને ભૂક્કા થઈ ગયા. વ્યક્તિની મર્દાંગી તેના પછડાટ વખતે મપાતી હોય છે. થોડી જ વારમાં કૌશલ્યાને કળવળી અને મક્કમતાથી તેણે રામને પિતાની આજ્ઞા પાલન કરવાનો આદેશ આપ્યો. મારું જે થવું હશે તે થશે,
પણ તું જરૂર પિતાની આજ્ઞાનું પાલન કરી વનમાં જા. કૌશલ્યાએ લાગણીઓ ઉપર વિજય મેળવી લીધો હતો. લાગણીઓના પૂરમાં ભલભલા તણાઈ જતા હોય છે. કર્તવ્યપરાયણતા માટે દ્રઢ થયેલા, દ્રઢ મનોબળવાળા નથી તણાતા. જે નથી તણાતા તે મહાન છે. તે લાગણીહીન નથી, વિતરાગ નથી, પણ રાગ વિજેતા છે. લાગણી વિજય સૌથી મોટો વિજય કહેવાય. કૌશલ્યાએ આશીર્વાદ આપ્યા. જીવનમાં કેટલીક વાર હૃદય ઉપર પથ્થરો મૂકી અને નિર્ણયો કરવા પડતા હોય છે. શ્રીરામે એક પછી એક બધાને મળવા માંડ્યું. સૂર્યોદય પહેલા વિદાય થઈ જવાનું છે. શ્રીરામના વનવાસની ખબર પડતા જ લક્ષ્મણ સામે ધસી આવ્યા. વિપત્તિ સમયે જે વગર બોલાવીએ જ આવી જાય તે ખરો સગો કહેવાય. બોલાવ્યા પછી પણ જે મોઢું ન બતાવે તે અધમ સગો કહેવાય. વિપત્તિ વિના માણસની કક્ષા મપાય નહીં. લક્ષ્મણ ઉશ્કેરાયેલો છે. તે બંડ પોકારવા માંગે છે, પણ રામે તેને શાંત કર્યો, ધીરજ આપી અને પોતાની મક્કમતા જાહેર કરી. કેટલાક આશ્વાસન સગા હોય છે, અર્થાત વિપત્તિમાં મીઠું મીઠું બોલીને આશ્વાસન તો આપે, પણ તેથી વધુ કાંઈ નહીં. કેટલાક સક્રિય સગા હોય છે, તે માત્ર આશ્વાસન જ ન આપે, તરત જ વગર કહે તમારા કામમાં લાગી જાય, તમારી સાથે પોતે પણ પરિણામ ભોગવવા તૈયાર થઈ જાય. આવા ખરા સગા દુર્લભ હોય છે. હોય છે ખરા, બધા જ સ્વાર્થના સગા છે તે વાત સાચી નથી. કેટલાક વિપત્તિના પણ સગા હોય છે. લક્ષ્મણે કહ્યું, જો તમે વનમાં જાઓ છો તો હું તમને એકલા નહીં જવા દઉં, હું પણ સાથે આવીશ. લક્ષ્મણ પણ વનમાં જવા તૈયાર થઈ ગયો. એટલું જ નહીં, માતા સુમિત્રાએ પણ તેને રજા આપી. દંડ તો રામને છે, લક્ષ્મણને નથી. તેમ છતાં લક્ષ્મણ અને સુમિત્રા તૈયાર થઈ ગયા તે કેટલી મોટી મહાનતા. અને લક્ષ્મણ પત્ની ઉર્મિલા તો સૌથી મહાન છે. તેની મૌન સ્વીકૃતિ છે. ભલે મોટા ભાઈ સાથે સેવા કરવા પધારો, કોઈ પણ જુવાન સ્ત્રી માટે 14 વર્ષ સુધી પતિસુખ જતું કરવું એ નાનો સૂનો ત્યાગ ન કહેવાય. ગૃહત્યાગ તો કંટાળીને પણ થાય. આવો ત્યાગ કરનાર જો કંટાળા મુક્તિનો પણ આનંદ મળતો હોય છે. પણ જે પતિ ભરપૂર પતિસુખ આપતો હોય તેવા પતિનો 14 વર્ષ સુધીનો ત્યાગ અદ્ભુત અને અલૌકિક જ કહેવાય. ઉર્મિલા ખરેખર મહાન છે. ઘણીવાર ઘરની મહાન વિભૂતિને લોકો સમજી શકતા નથી. જે સમજી શકતા નથી તે કદર પણ કરી શકતા નથી. ઘરની કદરહીનતા બહુ દુઃખદાયી હોય છે. ઉર્મિલાએ કદરહીનતાની કશી ફરિયાદ કરી નથી. કેટલાક લોકો જીવનભર મીણબત્તીની માફક ચૂપચાપ બળી અને પ્રકાશ પાથરતા રહે છે, કશી જ અપેક્ષા વિના. આવા કેટલાકની લોકો નોંધ પણ લેતા નથી હોતા. સીતા ભારતીય લગ્ન પદ્ધતિમાં પત્નીને અર્ધાંગીની માનવામાં આવી છે. સુખ દુઃખમાં જે શરત વિના પૂરેપૂરો સાથ આપે તે જ અર્ધાંગીની થઈ શકે. પ્રત્યેક પુરુષને કાર્યની સફળતા જોઈતી હોય તો પત્નીની સંમતિ લેવી જ જોઈએ. પત્નીની સંમતિ વિના પણ હુકમના એકાની માફક મન ફાવે તેવો નિર્ણય કરી શકાય, પણ તેમાં જે પીઠબળ મળવું જોઈએ તે ન મળે. પીઠબળ વિનાનું કાર્ય કદાચ પૂરું પણ પડે, પણ કરતા થાકી જાય. જો પૂરેપૂરું પીઠબળ મળ્યું હોય તો કદાચ કાર્ય નિષ્ફળ જાય, તો પણ કરતા થાકે નહીં. શ્રીરામના પહોંચતા પહેલા જ સીતાજીને સમાચાર મળી ગયા હતા. નબળા સમાચારો બહુ ઝડપથી ફેલાતા હોય છે. નબળા માણસોને નબળા સમાચાર ફેલાવવામાં ભારે રસ પડતો હોય છે. તે નબળા સમાચાર શોધ્યા જ કરતા હોય છે. સીતાજી સવારે યુવરાગની થવાના હતા. પુરુષો કરતા સ્ત્રીઓને બહુ કોડ અને વધુ અરમાન હોય છે. કોડનો મહેલ કડરભૂસ કરતો પડી ગયો છે, તો પણ સીતાજી વિચલિત થયા નથી. શ્રીરામના ખભા ઉપર માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે સીતાજી રડી પડ્યા. પ્રત્યેક સ્ત્રીને એક માથું મૂકી અને રડવા માટે ખભો જોઈએ. પતિનો ખભો સૌથી મોટું આશ્વાસન છે. બાળકને માનો ખોળો અને પત્નીને પતિનો ખભો આશ્વાસનરૂપ બનતો હોય છે. ખોળા વિનાનું બાળક અનાથ છે, તેમજ ખભા વિનાની સ્ત્રી પણ અનાથ છે. શ્રીરામે સીતાજીના માથા ઉપર વારંવાર હાથ ફેરવ્યો, ઘણું આશ્વાસન આપ્યું,
ત્યારે માંડ ચૂપ થયા, પણ તેમણે રામની સાથે વનમાં આવવાની હઠ પકડી. જ્યાં તમે ત્યાં જ હું, તમારા વિના મારા માટે ત્રણે લોકમાં બીજી કોઈ જગ્યા નથી. વનવાસના બધા દુઃખો હું હસતા હસતા ભોગવીશ, પણ તમારો વિયોગ, તમારી જુદાઈ મારાથી સહન નહીં થાય. પત્નીઓના ચાર પ્રકાર હોય છે, વાસના ભૂખી, સગવડ ભૂખી, ધન ભૂખી અને પ્રેમ ભૂખી. ચોથી પત્ની દુર્લભ છે. સીતાજી ચોથી કક્ષાના છે. કોઈ વાસના, કોઈ સગવડ, કોઈ ધનના ભંડાર કશું જ ના જોઈએ. મારે તો માત્ર ને માત્ર પતિ પ્રેમ જ જોઈએ. આવી જ સ્ત્રી રાવણના ભય, લોભ કે લાલચ સામે ટકી શકે. વાસના ભોગી, સગવડ ભોગી કે ધન ભૂખી સ્ત્રી તો સામે ચાલી અને લપસવા તૈયાર થઈ જાય. ઘણી આનાકાની પછી શ્રીરામે સીતાજીને સાથે લેવા સંમતિ આપી. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય વલકલ ધારણ કર્યા. રાજકુમારના વેશે વન નથી ભોગવવું, તપસ્વીના વેશે વન ભોગવવું. જેવો દેશ તેવો વેશ. દશરથ રાજાએ ત્રણેયને વનમાં જવા માટે રથની વ્યવસ્થા કરી છે. સુમંત નામના પ્રધાન પોતે રથ ચલાવે છે. આખું નગર રોકકળ કરી રહ્યું છે. માત્ર કૈકેયી અને મંથરાજ રડતા નથી. તેમને તો આ લોકો જેટલા જલ્દી જાય તેટલું સારું. ઘણા લોકો જેનો વારસો મળવાનો હોય છે તેમના મૃત્યુની તીવ્ર ઉત્કંઠાથી રાહ જોતા હોય છે. ક્યારે મરે અને ક્યારે મને બધું મળે, એવી ઉતાવળથી મૃત્યુની રાહ જોયા કરતા હોય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે કોઈના વિયોગનો શોક કે દુઃખ ન કરવું જોઈએ. વિતરાગ થઈને ઘટનાઓને શાંત ચિત્તે સ્થાણુની માફક જોયા કરવી જોઈએ. આ યોગ્ય ન કહેવાય. વિતરાગને શોક ના હોય કારણ કે તેને લાગણી ના હોય, લાગણી ન હોય તેને હૃદય ના હોય. વિતરાગને પરિવાર પ્રેમ ના હોય, અરે કહો ને કે તેને પ્રેમ જ ના હોય. પ્રેમહીનતાથી વિતરાગ થવાય. વિતરાગને રાષ્ટ્ર, રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્ર બલિદાન ના હોય. આ બધાનો ત્યાગ કરીને તો વિતરાગ થવાતું હોય છે. વિતરાગને રાષ્ટ્રભક્તિ કે બલિદાનનો ઉપદેશ પણ ના હોય, તેવા અનુયાયીઓ પણ ના હોય, કારણ કે તેને તો માત્ર આત્મા જ હોય, મોક્ષ જ હોય. મોક્ષ માટે આ બધાનો ત્યાગ કરવો જરૂરી છે. કોઈ વિતરાગ ફાંસીએ ન ચઢે, વિતરાગનો પાળીઓ પણ ના હોય. આપણે ભલા અને આપણો આત્મા ભલો, માત્ર મોક્ષ જ હોય. વિતરાગને માનવતા પણ ના હોય. સૌ સૌના કર્મો ભોગવે છે, ભોગવી લેવા દો. વચ્ચે દખલ ના કરો. ફરી પાછો જન્મ લેવો પડશે, માટે અત્યારે જ ભોગવી લેવા દો. વિતરાગ તો જ્ઞાન આપે, ભૂખ્યાને રોટલા આપવાનું કામ ન કરે. વિતરાગના ધર્મસ્થાનો જોજો. ભૂખ્યા, વલવલતા ગરીબો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? વિતરાગને રાષ્ટ્ર ના હોય, માનવતા ના હોય, પરિવાર ના હોય, પ્રેમ પણ ના હોય, એટલે કશાનો શોક પણ ના હોય. રાજા દશરથ, માતા કૌશલ્યા, પરિવાર, નગરજનો, ઋષિમુનિઓ બધા જ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે, કારણ કે બધા વિતરાગ નથી. તેમની લાગણીઓ જીવતી છે. માનો કે શ્રીરામ વનવા જાય અને કોઈને કશો શોક જ ન થાય, કોઈ પ્રિય સ્વજન અકાળે મરી જાય અને કોઈને કશો જ શોક ન થાય. મળદું પડ્યું હોય અને સૌ જમવા બેસે તો કેવું લાગે? જીવનમાં સાચો શોક પણ જરૂરી છે. શોકહીનતા અધ્યાત્મ ન કહેવાય, લાગણીહીનતા જ કહેવાય. રોતું કકળતું આખું નગર શ્રીરામના રથની પાછળ દોડતું રહ્યું. ઋષિઓ, વિપ્રો, વિદ્વાનો અને અઢારે વર્ણના નગરજનો ધ્રુસકા ભરતા ભરતા પાછળ દોડી રહ્યા છે. આને અજ્ઞાન ન કહેવાય, સંવેદના કહેવાય. અધ્યાત્મને સંવેદનાહીન ન બનાવાય. સંવેદના જ જીવન છે. શ્રીરામે સૌને આગ્રહ કરી અને પાછા વાળ્યા. જે કહેવા છતાં પણ પાછા ન વળ્યા તે બધા તમસા નદીના તીરે રાત્રિવાસો રહ્યા. વનવાસની આ પ્રથમ રાત્રિ હતી. કશી જ સગવડો વિના ઘોર અગવડો વચ્ચે પણ
શ્રી રામ લક્ષ્મણ અને સીતાજીએ પ્રફુલ્લ ચિત્તથી રાત્રિવાસો કર્યો. ના ફરિયાદ, ન કઈકે ઈને ગાળો, માત્ર હરિચ્છા. તું જેમ રાખે તેમ રહેવાય એવો શરણાગતિ ભાવ. મનને સમજાવી શકાય તો ઘોર અગવડોના દુઃખોમાં પણ માણસ પ્રસન્નતાપૂર્વક જીવન જીવી શકે છે. જુઓ, શ્રીરામ ઘસઘસાટ ઊંઘ્યા છે, છત્રી પલંગ વિના જ દરભાસન ઉપર.